વેરાવળ ઢોલપુર પાસે ઘટેલી મારઝૂડની ઘટના અનેક સવાલ ઉભા કરે છે. એક તરફ ગીર સોમનાથ પંથકના એમએલએ છે તો સામા પક્ષે છે તુલભૂતા કર્મચારી. તુલભૂતા કર્મચારીના આક્ષેપ મુજબ તલાલાના ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર સુરશી પરમાર પોતાની કારમાં વેરાવળ નજીક આવેલ ટોલ બુથના કર્મચારી જોડે બોલાચાલી થતા કર્મચારી જોડે મારામારી કરવા લાગ્યા હતા. જ્યારે સામે પક્ષે ગોવિંદ પરમારે પોલીસ સમક્ષ એવી ફરિયાદ નોંધાવી હતી કે તેના પુત્રને ટોલ કર્મચારીઓએ માર માર્યો હતો અને ટોલ કર્મચારીઓ દ્વારા મારામારીના સીસીટીવી ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. મારામારીની એ ઘટના અનેક સવાલ ઉભા કરે છે તેવી ઘટના છે. ઘટનાસ્થળના સીસીટીવી કેમ ગાયબ છે? અગાઉ પણ ટોલબુથા કર્મચારીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ દાખલ થઈ હતી. અનેક સવાલો ભરી મારામારીની ઘટનામાં પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. જે મારા દીકરાએ એમ કહ્યું કે પપ્પા હું જતો હતો ને મને ત્રણ ટોલ એન્જિયે બદલાવ્યા, ત્રણ નાકા બદલાવ્યા અને મને ગાળ દીધી. એટલે હું ગાડી રોકીને નીચે આવ્યો એની ત્યાં કે ભાઈ હાલ હું તને હું કરી લઉં છું. તો એણે એની રીતે બે ફાર્મ બધાય એના ઉપર તૂટી પડ્યા. પછી એનો ચેન પણ તોડી નાખ્યો, ચેન તો મળી ગયો છે, એક વેટી લઈ ગયા છે, એ વેટી મળી નથી અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. લોકો બબાલ કરતા હતા એ જોઈ મારી ડ્યુટી ચાલુ થઈ, મારી ફરજ પ્રમાણે મેં પોલીસ સ્ટેશન ફોન કરેલ. ફોન કર્યા બાદ 100 નંબરમાં ફોન કરી અને 3-4 મિનિટના ગાળામાં 3-4 મિનિટ પછી 100 નંબરને ફોન કર્યાના 3-4 મિનિટ પછી એક ઇનોવા કાર ને એક બીજી કાર આવી, એમાંથી 15-20 જણા ઉતરી અને મને મારવા લાગેલ. મને માર્યા બાદ મને એક 31 જગ્યામાં લઈ અને તેમાંનામાં એક ભાઈ પરમારભાઈ છે જે એમએલએ છે એનીએ રિવોલ્વર કે પિસ્તોલ કાઢી અને મને ધમકી આપી.